गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। प्रोटीन अने कार्बोदित अने चर्बी नु केंद्रीय मूल्य प्राणियों ने शक्ति नी जरूरियात छे। जैविक क्रियाओ शक्ति थी ज थाय छे। जैविक क्रियाओं में शक्ति वपराय छे। हलन चलन पाचन शोषण आ बधी जे जैविक क्रियाओ छे अने आ शक्ति नी जरूरियात खोराक माथी बराबर खोराक माथी मळे छे। जे कई पण प्राणियों ने शक्ति नी जरूर पड़े छे ए शक्ति प्राणियों ने खोराक माथी मळे छे। खोराक मानी शक्ति ऊर्जा ना माप थी दर्शावाय छे। कारण के बधी ज शक्तिओनो अंतिम स्वरूप ऊर्जा छे। कोई पण शक्ति होय एनु छेलो स्वरूप छे उष्मा अने उष्मानु माप केंद्रीय अथवा जूल द्वारा मापवामां आवे छे। अपने उष्मा ने केंद्रीय अथवा जूल थी मापवामां आवे छे। तो केंद्रीय अथवा जूल एटले शुं तो एक ग्राम पानी नु तापमान एक अंश सेल्सियस जेटलू वधारवा माटे वपराती ऊर्जा एटले केंद्रीय ऊर्जा बराबर। एक ग्राम पानी नु तापमान एक अंश सेल्सियस वधारवा माटे वपराती उष्मा एटले एक केंद्रीय उष्मा कहेवाय छे। पण आ केंद्रीय माप छे अति सूक्ष्म ऊर्जा ना माप होवाथी देह धर्म विदो एक केंद्रीय જેને આપણે એક કિલો કેલરીના માપથી અથવા કિલો જૂલના માપથી વર્ણવે છે બરોબર। કેલરી મૂલ્ય છે એ ખૂબ જ નાનું અતિ સૂક્ષ્મ ઉર્જાનો માપ છે। તેથી દેહ ધર્મવિદો છે એક કિલો કેલરી અથવા કિલો જૂલ નો ઉપયોગ કરે છે। એક કિલો કેલરી એટલે એક કિલોગ્રામ પાણીને એક અંશ સેલ્સિયસ સુધી ગરમ કરવા માટે વપરાતી ઉષ્માનું માપ છે। ફરીથી કિલો કેલરીની વ્યાખ્યા તો એક કિલોગ્રામ પાણીનું તાપમાન એક અંશ સેલ્સિયસ જેટલું વધારવા માટે વપરાતી ઉષ્માનું માપ એટલે એક કિલો કેલરી। પોષણવિદો સામાન્ય રીતે કિલો કેલરીને કેલરી અથવા જૂલ વડે દર્શાવે છે। એક ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટર આ બોમ્બ કેલોરીમીટર શું છે તો ઓક્સિજન યુક્ત બંધ પેટી છે જેને બહારની ઉષ્મા અવર જવર બહારનું તાપમાન ગમે એટલું હોય તો આંતરિક તાપમાન સમાન રહે છે બરોબર। માત્ર ઓક્સિજન યુક્ત બંધ પેટી છે એ જેની અંદર ઓક્સિજનની હાજરીમાં પદાર્થનું દહન થાય છે। તો એક ગ્રામ ખોરાકને બોમ્બ કેલરી મીટરમાં સંપૂર્ણ દહન કરવાથી પ્રાપ્ત થતી શક્તિને કુલ કેલરી કે કુલ ઉર્જા કહે છે। ખોરાકનો કોઈ પણ ઘટક છે એ એક કિલો એક ગ્રામ ખોરાક છે એને કોઈ પણ વાતાવરણ લેતા લીધા વગર સીધું જ એને દહન કરવા આવે એટલે એમાંથી જે શુદ્ધ ઉષ્મા પ્રાપ્ત થાય છે શક્તિ પ્રાપ્ત થાય છે જે કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય બરોબર છે। એક ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને તેની દેહધાર્મિક ઉર્જા કહેવામાં આવે છે। કાર્બોદિત પ્રોટીન અને ચરબીની આપણે ઉર્જા મૂલ્ય જોઈએ તો કાર્બોદિતનું 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે એટલે કે એક ગ્રામ કાર્બોદિત ને એક કિલોગ્રામ કાર્બોદિત ને દહન કરવા માટે એક ગ્રામ કાર્બોદિત ને દહન કરતા 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ 4.1 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય છે। એવી રીતના એક ગ્રામ પ્રોટીન ને દહન કરો તો 5.65 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય છે। એક ગ્રામ ચરબી ને દહન કરો તો 9.45 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય છે।
કુલ કેલરી મૂલ્ય જે છે એ કાર્બોદિત 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ, પ્રોટીન્સ 5.65 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને ચરબી 9.45 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. જ્યારે તેઓના દેહધાર્મિક મૂલ્યો થોડા ઓછા આવે છે, બરોબર, કારણ કે બોમ્બ કેલરીમીટર છે એ પેક સાધન છે, જ્યારે બોડીની અંદર છે ઉષ્મા થોડીક વેડફાય છે, એટલે કે દેહધાર્મિક મૂલ્ય પ્રોટીન્સ નું 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે, કાર્બોદિત્સ નું પણ 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે અને ચરબી નું 9 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરી આપણે કેલરી માપ અને પ્રોટીન, કાર્બોદિત અને ચરબીના કેલરી મૂલ્યની. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ, પ્રાણીઓની શક્તિની જરૂરિયાત ખોરાકમાંથી મેળવે છે. શક્તિ એ ઉષ્મા ઉર્જાના માપથી દર્શાવવામાં આવે છે, કારણ કે બધી શક્તિઓનું અંતિમ સ્વરૂપ છે એ ઉષ્મા છે. ઘણું ખરું તે કેલરી અથવા જુલ દ્વારા માપવામાં આવે છે. કેલરી અથવા જુલ એની વ્યાખ્યા, 1 ગ્રામ પાણીનું તાપમાન 1 અંશ સેલ્સિયસ જેટલું વધારવા માટે વપરાતી ઉષ્મા. આ માપ અતિ સૂક્ષ્મ હોવાથી, ઉર્જાના માપ સૂક્ષ્મ હોવાથી દેહધર્મ વિદ્યો છે એ 1 કિલો કેલરી કે કિલો જૂલ થી દર્શાવે છે. બરોબર, 1 કિલો કેલરી 1 કિલોગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ ગરમ કરવા માટે વપરાતી ઉષ્માનું માપ છે. પોષણવિદો સામાન્ય કિલો કેલરીને કેલરી અથવા જૂલ દ્વારા દર્શાવે છે. 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટર એટલે કે ઓક્સિજન યુક્ત બંધ પેટીની અંદર ધાતુની સંપૂર્ણ દહનથી પ્રાપ્ત થતી શક્તિને કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય કહે છે. 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને તેની દેહધાર્મિક ઉર્જા કહે છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીની જે ઉર્જા મૂલ્ય છે, તો કાર્બોદિતનું 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ, પ્રોટીનનું 5.65 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને ચરબીનું 9.45 કિલો કેલરી પ્રતિ ગ્રામ કુલ કેલરી મૂલ્ય છે. જ્યારે તેઓના દેહધાર્મિક મૂલ્યો, તો કે કાર્બોદિતનું 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ, પ્રોટીન્સ નું પણ 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને ચરબીનું છે 9 કિલો કેલરી પ્રતિ ગ્રામ. તો આજે આપણે 2 વાર પાચનનો જે થોડો ટોપિક બાકી હતો એ અને પ્રોટીન, કાર્બોદિત અને ચરબીના કેલરી મૂલ્યની ચર્ચા કરી. અસ્તુ, જય સોમનાથ. વિદ્યાર્થી મિત્રો, કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પોષણ મૂલ્ય અથવા કેલરી મૂલ્યની આપણે વાત કરી ત્યાર પછી હવે પાચિત ઉત્પાદનોનું અભિશોષણ એની વાત કરવાની છે. પહેલા તો આપણે અભિશોષણ શબ્દથી પરિચિત થઈએ. અભિશોષણ એટલે પાચનની અંતિમ નિપજોનું આંતરીય શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા લસિકામાં પ્રવેશવાની પ્રક્રિયા. અભિશોષણ એટલે પાચનની અંતિમ નિપજોનું આંતરીય શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા લસિકામાં પ્રવેશવાની પ્રક્રિયા, જે નિષ્ક્રિય, સક્રિય અને સાનુકૂલિત વહનની પ્રક્રિયા દ્વારા થાય છે. નિષ્ક્રિય, સક્રિય અને સાનુકૂલિત વહનની પ્રક્રિયા દ્વારા થાય છે. હવે નિષ્ક્રિય વહનની વાત કરીએ, જે વહન દરમિયાન શક્તિની જરૂર પડતી નથી, જેને આપણે નિષ્ક્રિય વહન કહીએ. જે વહન દરમિયાન શક્તિની જરૂર પડે છે એને આપણે સક્રિય વહન કહીએ છીએ. અને આ સુધી મુજબ ઢોળાશની દિશામાં સાનુકૂલિત વહનની પ્રક્રિયા થાય છે. ઓછી માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેકરાઇડ્સ, એમિનો એસિડ અને કેટલાક ક્લોરાઇડ આયન જેવા કે ઇલેક્ટ્રોલાઇટ્સ સામાન્ય રીતે સાદા પ્રસરણ દ્વારા શોષાય છે. થોડીક માત્રામાં ગ્લુકોઝ જે મોનોસેકરાઇડ્સ છે, એમિનો એસિડ અને કેટલાક ક્લોરાઇડ આયનો જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ જે સામાન્ય રીતે સાદા પ્રસરણ દ્વારા શોષાય છે. આ પદાર્થોનું રુધિરમાં પ્રવેશવું એ સાંદ્રતા ઢોળાશ પર આધારિત છે. ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ વહન
આપણે આસુરની ઘટના ભણ્યા, બરાબર છે? કાળી દ્રાક્ષને પાણીની અંદર નાખીએ, બે કલાક પછી મૂલ્યાંકન કરી તો પાણી છે એ દ્રાક્ષની અંદર પ્રવેશશે. શા માટે? સાંદ્રતા ઢોળાંશ રચાય છે. પાણીની સાંદ્રતા ઓછી છે, દ્રાક્ષની અંદર રહેલાણુની સાંદ્રતા વધારે છે. ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ પાણીનું વહન થાય છે, જેમાં શક્તિની જરૂર પડતી નથી, બરોબર છે? એટલે સાંદ્રતા ઢોળાંશ પર આધારિત છે. આનાથી વિરુદ્ધ લીલી દ્રાક્ષને આપણે મીઠાના સાંદ્ર દ્રાવણમાં ડૂબાડી રાખીએ બે ત્રણ કલાક તો દ્રાક્ષ છે ચીંબળાઈ જાય છે. કારણ શું? મીઠાની સાંદ્રતા વધારે છે દ્રાવણની, દ્રાક્ષની અંદર રહેલા પ્રવાહીની સાંદ્રતા ઓછી છે, એટલે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવણના અણુઓ ગતિ કરે છે, બરોબર? આ થયું આશ્રુતિ જોડાંશ અથવા સાંદ્રતા જોડાંશ. તો ઓછી માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેક્રાઇડ્સ, એમિનો એસિડ્સ, કેટલાક ક્લોરાઇડ આયન જેવા કે ઇલેક્ટ્રોલાઇટ્સ સામાન્ય સાદા પ્રસરણ દ્વારા શોષાય છે. આ પદાર્થનું રુધિરમાં પ્રસરવું અથવા પ્રવેશવું એ સાંદ્રતા ઢોળાંશ પર આધારિત છે. તેમ છતાં કેટલાક ઘટકો ગ્લુકોઝ અને એમિનો એસિડ એ વાહક પ્રોટીનની મદદથી શોષાય છે. આ પ્રક્રિયાને સાનુકૂલિત વહન કહે છે. વાહક પ્રોટીન સાથે જોડાય છે અને આ પ્રોટીન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરાવે છે, જે સાનુકૂલિત વહન કહેવાય છે. પાણીનું વહન આશ્રુતિ ઢોળાંશ પર આધારિત છે. સક્રિય વહન સાંદ્રતાના ઢોળાંશ વિરુદ્ધ થાય છે, બરાબર? તેથી શક્તિની જરૂર પડે છે. ઢાળ ચડવો હોય તો વધારે શક્તિની જરૂર પડે, ઢાળથી નીચે ઉતરવું હોય તો ઓછી શક્તિની જરૂર પડે છે, બરોબર? તો ઢાળ ચડવો હોય વિરુદ્ધ દિશામાં વહન થવું, બરોબર? સક્રિય વહનમાં સાંદ્રતાના ઢોળાંશ વિરુદ્ધ થાય છે, અહીંયા શક્તિની જરૂર પડે છે. વિવિધ પોષક ઘટકો જે એમિનો એસિડ્સ, ગ્લુકોઝ જેવા મોનોસેક્રાઇડ્સ છે, એ સોડિયમ આયન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું રુધિરમાં શોષણ થાય છે. આ ક્રિયા દ્વારા થાય છે. કઈ ક્રિયા? તો કે સક્રિય વહન દ્વારા. ફેટી એસિડ્સ અને ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાને કારણે રુધિરમાં શોષી શકાતા નથી. સૌ પ્રથમ તેને નાના બિંદુઓ સાથે સંમિલિત કરી સંમિલિત થઈ આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે, જેને મિસલ્સ કહે છે. તેઓ ફરીથી પ્રોટીન આવૃત કાઇલોમાઇક્રોન તરીકે ઓળખાતા ચરબી ગોળકોમાં ફેરવાય છે, જે રસાંકુરોની લસિકા વાહિનીઓ એટલે પયસ્વિનીઓમાં વહન પામે છે. આ લસિકા વાહિનીઓ આખરે શોષાયેલા ઘટકોને રુધિર પ્રવાહમાં ઠાલવે છે. અભિશોષણ ફરીથી પાચિત ઉત્પાદકોનું પાચન દરમિયાન જે ઉત્પાદનો થાય એનો અભિશોષણ શરીરમાં કેવી રીતના થાય છે? અભિશોષણ એટલે શું? તો અભિશોષણ પાચનની જે અંતિમ નિપજો છે એનો આંતરિય શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા લસિકામાં પ્રવેશવાની ક્રિયા, જે નિષ્ક્રિય વહન, સક્રિય વહન અને સાનુકૂલિત વહનની પ્રક્રિયા દ્વારા થાય છે. ઓછી માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેક્રાઇડ્સ, એમિનો એસિડ અને કેટલાક ક્લોરાઇડ આયન જેવા કે ઇલેક્ટ્રોલાઇટ્સ સામાન્ય સાદા પ્રસરણ દ્વારા શોષાય છે. આ પદાર્થોનું રુધિરમાં પ્રવેશવું એ સાંદ્રતા ઢોળાંશ પર આધારિત છે. તેમ છતાં કેટલાક ઘટકો જેવા કે ગ્લુકોઝ અને એમિનો એસિડ્સ એ વાહક પ્રોટીનોની મદદથી શોષાય છે. આ પ્રક્રિયાને સાનુકૂલિત વહન કહેવાય છે. પાણીનું વહન આશ્રુતિ ઢોળાંશ ઉપર આધારિત છે. સક્રિય વહન સાંદ્રતાના ઢોળાંશ વિરુદ્ધ થાય છે, તેથી શક્તિની જરૂર પડે છે. વિવિધ પોષક ઘટકો જેવા કે એમિનો એસિડ્સ, ગ્લુકોઝ જેવા મોનોસેક્રાઇડ્સ, એને પ્લસ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું રુધિરમાં શોષણ આ ક્રિયા એટલે કે સક્રિય વહન દ્વારા થાય છે. ફેટી એસિડ અને ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાના કારણે રુધિરમાં શોષી શકાતા નથી. સૌ પ્રથમ તેને નાના બિંદુઓ સાથે સંમિલિત થઈ આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે, જેને મિસલ્સ કહે છે. તેઓ ફરીથી પ્રોટીન આવૃત કાઇલોમાઇક્રોન તરીકે ઓળખાતા ચરબી ગોળકોમાં ફેરવાય છે, કે જે રસાંકુરોની લસિકા વાહિનીઓ એટલે પયસ્વિનીઓમાં વહન પામે છે. આ લસિકા વાહિનીઓ આખરે
શોષાયેલા ઘટકોને રુધિર પ્રવાહમાં ઠાલવે છે. વિદ્યાર્થી મિત્રો, પાચન માર્ગના જુદા જુદા ભાગમાં કયા કયા પદાર્થોનું અભિશોષણ થાય છે કોષ્ટક સ્વરૂપે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અસ્તુ, જય સોમનાથ. વિદ્યાર્થી મિત્રો.